हेलो डियर स्टूडेंट्स, आज नो मारो पार्ट नंबर 10 छे मूरखना सरदारों। बादशाह अकबर अने बीरबल विषयनी घणी बधी वार्ताओ जगविख्यात छे, तो आजे आपणे मूरखना सरदारों मां ए बन्ने विषयनी एक जो वार्ता जगविख्यात छे एनी समझूती मेळवीशुं। एक दिवस अकबरना मनमां विचार आव्यो के चतुर माणसो तो मैं खूब ज जोया छे, परंतु मूर्खाओ खूब ज ओछा जोया छे। होशियार माणसो तो એ બોલે ચાલે એ પરથી ઓળખી શકાય છે, પરંતુ મૂર્ખાઓને કેવી રીતે ઓળખવા? અને આ વિશે તેણે બીરબલને કહ્યું। આ વાત સાંભળીને બીરબલે જવાબ આપ્યો કે આમાં કશું અઘરું નથી, મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય છે। અકબરે કહ્યું, તારી વાત સાચી છે, તો પછી એક કામ કર, મારે મૂર્ખાઓ જોવા છે અને એક અઠવાડિયાની અંદર તું 6 મૂર્ખાઓને શોધીને મારી સામે હાજર કર। જેવું હુકમ નામદાર એવું કહીને બીરબલ ત્યાંથી રજા લે છે। બીરબલ એવા અનેક વ્યક્તિઓને ઓળખતો હતો કે જેઓ મૂરખ હતા, પરંતુ એમનામાંથી મૂરખના સરદાર કહી શકાય એવો એક પણ ન હતો। બીરબલે શહેરમાં મૂરખના સરદારોની શોધ ચાલુ કરી। એક દિવસ એક ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો હતો અને રસ્તામાં અકબરે જોયું અને પૂછ્યું, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? ઘોડેસવારે જવાબ આપ્યું, હાથથી ઘોડાની લગામ પકડી છે એટલે બગલમાં રાખી શકાય તેમ નથી, તેથી ઘાસનો ભારો મેં માથે મૂક્યો છે। અકબરે પૂછ્યું, પણ ઘોડા ઉપર ઘાસનો ભારો કેમ નથી મૂક્યો? ઘોડેસવારે જવાબ આપ્યો, ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે, મારો જ ભાર એ જેમ તેમ ઉચકી શકે છે, અને જો ઘાસનો ભારો પણ મેં એના ઉપર મૂક્યો તો એ બિચારો તો મરી જ જશે। બીરબલે ઘોડેસવારના નામઠામ પૂછીને લખી દીધા અને પછી આગળ વધ્યો। આગળ તેણે કાદવમાં પડેલો એક માણસ જોયો, તે બૂમો પાડતો હતો કે ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે। તે બંને હાથ પહોળા કરીને કાદવમાં પડ્યો હતો અને એની મેળે તે બેઠો થઈ શકે એમ હતું, તોય એ બેઠો થવાનો પ્રયત્ન કરતો ન હતો। બીરબલે પૂછ્યું, તમે જાતે ઊભા નથી થઈ શકતા? ના, કાદવમાં પડેલા વ્યક્તિએ જવાબ આપ્યો। મારો હાથ ઝાલો કહીને બીરબલે તેને પોતાનો હાથ લંબાવ્યો, પણ પહેલા માણસે ના પાડી અને કહ્યું, નહીં નહીં, મારા હાથને તમે અડકશો નહીં, મારી ચોટલી પકડીને મને બેઠો કરો। બીરબલે પૂછ્યું, કેમ, તમારા હાથને કંઈ ઈજા થઈ ગઈ છે? કાદવમાં પડેલા માણસે જવાબ આપ્યો, કશી ઈજા તો નથી થઈ, પણ પહેલો તમે એવું કરો ને, પહેલાં મારી ચોટલી પકડીને મને ઊભો કરો, પછી હું તમને કહું છું। બીરબલે એને ચોટી પકડીને ઊભો કર્યો, છતાંય પહેલો માણસ બે હાથ પોળા રાખીને ઊભો જ ન રહ્યો। બીરબલે આમ હાથ રાખવાનું કારણ તેનાથી પૂછ્યું, પહેલાં જવાબ આપ્યો, મારે સુથાર પાસેથી કબાટ કરાવવું છે અને તેની પહોળાઈ માટે અમારા ઘરનું જૂનું કબાટ માપવા હું લઈ જાઉં છું, એ મારા બે હાથની પહોળાઈ જેટલું જ માપ મેં લીધું છે, એટલે એ માપ મારાથી ભૂલી ન જવાય તે માટે બે હાથ પોળા રાખીને હું સુથારને બતાવવા જતો હતો। રસ્તામાં આ કાદવમાં હું લપસી ગયો, પણ માપ ભૂલી ન જવાય માટે હાથને એમ જ રાખ્યા છે। બીરબલે એ વ્યક્તિના નામઠામ પૂછીને લખી લીધા। થોડા દિવસો પછી બીરબલ એક રાતે ઘેર પાછો ફરતો હતો, ત્યાં રસ્તામાં એક માણસે કાંઈ શોધતું તેણે જોયું। બીરબલે તેનાથી પૂછ્યું, તમે શું શોધો છો, કંઈ પડી ગયું છે તમારું? હા, પહેલા વ્યક્તિએ જવાબ આપ્યો, શું પડી ગયો છે? બીરબલે પૂછ્યું, સોનાની વીંટી શોધું છું, પહેલાં જણાવ્યું, લાવો હું પણ તમને મદદ કરું, કહીને બીરબલ પણ વીંટી શોધવામાં લાગી ગયો। ત્યાંથી પસાર થતા બીજા માણસો પણ સાથે જોડાઈ ગયા। બીરબલે પૂછ્યું, તમને ખાતરી છે કે વીંટી અહીં જ પડી ગઈ હતી? થોડા સમય પછી ટોળામાંથી એક વ્યક્તિએ પણ આવું જ પૂછ્યું, પહેલા માણસે જવાબ આપ્યો, ના અહીં નથી પડી, તો ક્યાં પડી ગઈ છે?
એ તો ત્યાં દૂર, અને તેણે દૂર અંધારાના ખૂણા તરફ આંગળી કરીને જવાબ આપ્યો. તો પછી અહીંયા કેમ શોધો છો? ત્યાં ગબડીને અહીં થોડી આવી જવાની છે. પણ ત્યાં તો ખૂબ જ અંધારું છે અને અહીં દીવો છે, એટલે અજવાળામાં શોધી શકાય છે, પહેલા માણસે જવાબ આપ્યો. આ વ્યક્તિ તદ્દન મૂરખ છે, નકામી મહેનત કરાવી એમ તિરસ્કારથી કહીને વીંટી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી ગયા. બીરબલે એના નામઠામ લખી દીધા. બીજે દિવસે બીરબલ નદી કિનારે ફરતો હતો, ત્યાં એક માણસને રેતીના ઢગલામાં કંઈ શોધતો જોયો. શું શોધો છો ભાઈ? બીરબલે પૂછ્યું. હું નદીમાં નાહવા ગયો ત્યારે મારી આંગણીએ જે હીરાની વીંટી હતી તે મેં અહીં રેતીમાં દાટી હતી. હવે તે જડતી નથી, પહેલા માણસે કહ્યું. ક્યાં દાટી હતી, બરાબર યાદ છે? બીરબલે પૂછ્યું. હા, અહીં રેતીમાં ઊંડો ખાડો પાડીને મેં વીંટી દાટી હતી. બીરબલે પૂછ્યું, પણ કંઈ નિશાની રાખી છે? પહેલાંએ જવાબ આપ્યું, હા, નિશાની રાખ્યા વગર તે કંઈ થોડી દાટું. શી નિશાની રાખી હતી? પહેલાંએ જવાબ આપ્યો, જ્યાં મેં વીંટી દાટી હતી ત્યાં બરાબર તેની ઉપર આકાશમાં ઊંટના દેખાવ જેવું એક વાદળ હતું, પણ હવે એ વાદળોય દેખાતું નથી અને વીંટી પણ દેખાતી નથી. બીરબલે એના પણ નામઠામ પૂછીને લખી લીધા. બરાબર એક અઠવાડિયા પછી તે દરબારમાં ચારે જણાને લઈને હાજર થઈ ગયો. પણ આ તો ચાર જ છે, મેં તને છ લાવવાનું કહ્યું હતું, અકબરે કહ્યું. નામદાર, છ છ હાજર છે, બીરબલે જવાબ આપ્યો. આ તો ચાર જ દેખાય છે, બાકીના બે ક્યાં છે? અકબરે પૂછ્યું. બીરબલે જવાબ આપ્યો, આ તો ચાર આપે જોયા નામદાર, અને પાંચમો હું. તું મૂરખનો સરદાર? અકબરે નવાઈ પામીને એનાથી પૂછ્યું. જાણે બીજા કોઈ કામ ન હોય તેમ હું મૂર્ખાઓની શોધમાં ફરવા નીકળ્યો અને આઠ દહાડા નકામા બગાડ્યા, તે હું મૂરખનો સરદાર નહીં તો બીજું શું? બીરબલે કહ્યું. અને છઠ્ઠો? અકબરે પૂછ્યું. છઠ્ઠો નામદાર, મને માફ કરજો, પણ રાજકાજના બીજા અનેક કામો મૂકીને મૂરખના સરદારો શોધી દરબારમાં લઈ આવવાનો હુકમ કરનાર છઠ્ઠો મૂરખનો સરદાર, બીરબલે કહ્યું. એટલે છઠ્ઠો મૂરખનો સરદાર હું? અકબરે કહ્યું. હા નામદાર, આપણે બંને. હું મૂરખને શોધવા માટે નીકળ્યો અને હું મૂરખ અને આપે મને મૂર્ખાઓ શોધવા માટે મોકલ્યો માટે આપ, બીરબલે જવાબ આપ્યો. કેટલું ગુમાન, બાદશાહનું અપમાન, બીરબલને સજા થવી જ જોઈએ એવું એક દરબારી બોલી ઉઠ્યો. અકબરને હવે બધી વાત સમજાઈ ગઈ અને કહ્યું, બીરબલ તું સાચું કહે છે, તે મને ખરી વાતનું ભાન કરાવ્યું છે. મૂર્ખાઓના વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં મેં જે વખત બગાડ્યો છે તે મૂર્ખાઈ નહીં તો બીજું શું છે? અને પછી બીરબલને ઇનામ આપીને તેણે વિદાય આપી.